પ્રક્રિયા હેઠળ છે. ઇન્દિરા બ્રિજને પહોળો કરવા બાબતે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોરના પ્રશ્નનો જવાબ રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, હું માન્ય મંત્રીશ્રી પાસેથી એ જાણવા માગુ છું કે પુલને પહોળો કરવાની કામગીરીમાં કઈ કઈ કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, આ જે બ્રિજનું કામ કર્યું છે, સામાન્ય રીતે પુલને પહોળો કરવાને બદલે બાજુમાં નવો પુલ બનાવવામાં આવે છે, પરંતુ આ પુલને પહોળો કરવા હયાત પુલની બંને બાજુ જરૂરિયાત મુજબની પહોળાઈ વધારીને હયાત પુલને પહોળો બનાવેલ છે, જે એક ઇજનેરી કૌશલ્યવાળી કામગીરી છે. માન્ય અધ્યક્ષશ્રી, જેમાં મુખ્યત્વે બંને બાજુ મળીને કુલ 18 પિયર અને 4 એબેટમેન્ટ તથા 40.14 મીટરના 8 ગાળા અને 39.46 મીટરના 2 ગાળા મળીને કુલ 400 મીટરની લંબાઈમાં 18.10 મીટર પહોળાઈના 4 લેન પુલમાંથી 28.50 મીટરના 6 લેન પહોળો પુલનું કામ કરવામાં આવેલ છે. બેનશ્રી નિર્મળાબેન. માનનીય અધ્યક્ષશ્રી, હું આપણા માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસેથી પૂછવા માંગુ છું કે આ પુલની હયાત પહોળાઈ કેટલી હતી અને કેટલી પહોળાઈ વધારવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, આ જે પુલ છે, પુલની હયાત પહોળાઈ 18.10 મીટર એટલે કે 4 લેનની હતી, એ વધારીને 28.50 મીટર એટલે કે 6 લેન કરવામાં આવેલ છે. માન્ય અશોકભાઈ. ને અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમ દ્વારા પૂછવા માગું છું કે અમદાવાદ અને ગાંધીનગરને જોડતો આ પુલ ક્યારે શરૂ કરવામાં આવ્યો અને ક્યારે પૂર્ણ થશે અને એને ખર્ચ શું થશે? માન્ય અધ્યક્ષશ્રી, આ પુલનું કામ 13/9/2012 રોજ શરૂ કરવામાં આવેલ અને 30/6/2014 રોજ કામ પૂર્ણ કરવામાં આવેલ છે. આ કામ પાછળ રૂપિયા 3,700 લાખનો ખર્ચ થયેલ છે.